सुप्रभात विद्यार्थी मित्रों, हूँ मलिक रियास। ફરીથી આપણે YouTube ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 કોમર્સના અંદર આવતું 23મું પદ્ય આપણે જોવાના છે, જેનું નામ છે સહી નથી અને જે જલન માત્રી રચિત છે। જલન માત્રીની અગર વાત કરીએ તો એમનો જન્મ 1/9/1934ના રોજ થયો હતો। વિદ્યાર્થી મિત્રો, થોડીક જલન માત્રી વિશેની આપણે માહિતી મેળવીએ તો ગઝલકાર જલાલુદ્દીન શાહઉદ્દીન અલવી ખેડા જિલ્લાના માતર ગામના વતની છે। એ માતર ગામના વતની હતા, ખેડા જિલ્લાના અંદર આવેલું એક માતર નામનું ગામ છે એ ત્યાંના વતની હતા અને ગુજરાત વાહન વ્યવહાર નિગમમાંથી સેવામુક્ત થઈ હાલ તેઓ અમદાવાદમાં રહે છે। જલન એમનો કાવ્ય સંગ્રહ છે વિદ્યાર્થી મિત્રો, ગઝલ સંગ્રહ છે। જલન જે છે એ એમનો ગઝલ સંગ્રહ છે। ઉર્મીની ઓળખ એ કુમાર માસિકમાં પ્રકાશિત શાયરોના પરિચયનું સંપાદન છે અને ઉર્મીની ઓળખ જે છે એ કુમાર માસિક પત્રિકા જે છે પ્રકાશિત થાય છે એના અંદર શાયરોના પરિચયનું એમનું સંપાદન પણ એમાં મૂકેલું છે। વિદ્યાર્થી મિત્રો, ગઝલ સર્જન અને મુશાયરા પ્રવૃત્તિ એમ બે રીતે ગુજરાતી ગઝલ ક્ષેત્રે એમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે। પરંપરિત ગુજરાતી અને ગઝલ સ્વરૂપ સાથે નિસ્બત ધરાવતા જલન એમની ગઝલોમાં ભાષાની સાદગી તેમજ સહજ અભિવ્યક્તિ દ્વારા ભાવનો સાક્ષાત્કાર કરાવે છે। ગઝલો ઉપરાંત એમના મુક્તકો લાઘવ અને ચોટને કારણે વિશેષ નિવડ્યા છે। ગઝલ એ અરબી ફારસી ભાષાનું સાહિત્ય સ્વરૂપ છે। ગઝલનો પ્રત્યેક શેર સ્વતંત્ર અર્થ ધરાવે છે, છતાં એ બધા શેર કોઈ એક ભાવથી જોડાયેલા હોય છે। ગઝલ સંગ્રહ આપણે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો એ એક અરબી ફારસી સાહિત્ય ભાષાનું સાહિત્ય સ્વરૂપ છે અને એ આપણા ગુજરાતી સાહિત્યમાં ઉતરી આવ્યું છે, પરંતુ એના જે શેર છે એ સ્વતંત્ર અર્થ ધરાવે છે અને કોઈક ના કોઈક એના અંદર એ એક ભાવ ઉપસ્થિત કરે છે। આ ગઝલનો દરેક શેર સ્વતંત્ર છે। ગઝલકાર માનવીથી તેમ જિંદગીથી પણ ખાસ સંતુષ્ટ નથી અને શ્રદ્ધા અને બંદગી બે બાબતો ઉપર ખાસ વિશેષ ભાર આપે છે। એક તો શ્રદ્ધા પર ભાર આપે છે વિદ્યાર્થી મિત્રો અને બીજી છે બંદગી ઉપર એમણે આ ભાર આપે છે। સ્થિરતા અને એકાગ્રતા એ આગ્રહી છે। પહેલા શેરમાં ધર્મને નામે રમખાણો ને આગ ચાપતા માણસ કરતાંએ શેતાનને પ્રમાણમાં સારો ગણ્યો છે। બીજા શેરમાં પણ માણસ જાતની દાનત સામે કવિએ શંકા કરી છે। માણસ જાત જે છે એ માણસ જાતની જે દાનત છે એ દાનત વ્યવસ્થિત હોતી નથી અને એના ઉપર એમણે શંકા કરી છે। પોતાના ભાગ્ય વિશે અસંતુષ્ટ કવિ એ ભાગ્ય માણસને નથી લખ્યું એનો સંતોષ લે છે અને સ્વર્ગના હોવા વિશે પણ કવિને શંકા છે। પરિણામે મરવાની ઉતાવળ તેમને નથી, પર્વત અને નદીનો સંબંધ પિતા પુત્રીના અને નદી સમુદ્રનો પતિ પત્નીનો કવિએ કલ્પ્યો છે। ચોથા શેરમાં એનો લાભ કવિએ લીધો છે। શ્રદ્ધાને જ સત્યરૂપે જોવા તેઓ કહે છે, શ્રદ્ધાને જ તે સર્વશ્રેષ્ઠ માને છે। શૈતાન તીફણ ક્રૂરતાપૂર્વક માણસ વર્તી શકે એ વાત છઠ્ઠા શેરમાં કરી છે। જીવનમાં દુઃખ દર્દ પીડા વેદનાનો એટલો જ પ્રભાવ છે કે જરાય જેટલું સ્મિત અતિ ગૌણ બની રહે છે। બંદગીમાં મનની સ્થિરતાનો આગ્રહ છે। અંતિમ શેરમાં મૃત્યુના આઘાતને ગૌણ ગણતા કવિ જીવનના આઘાતથી જ વ્યથિત છે અને આ તમામ બાબતો અહીંયા આપણાને કવિએ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે વિદ્યાર્થી મિત્રો।
ચાલો તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ ગઝલમાં શું કહેવામાં આવ્યું છે, કવિ દ્વારા શાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેના વિશે આપણે નજર ફેરવીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણાને ખ્યાલ આવશે કે અહીંયા જે ગઝલકાર છે એમણે બહુ જ સ્પષ્ટ બાબતોને અહીંયા નિર્દેશ કરવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ બે બાબતો ઉપર ખાસ એમણે ભાર આપ્યા છે. એક તો શ્રદ્ધા અને બીજી છે બંદગી. આ બે બાબતો ઉપર એમણે ખાસ ભાર આપવાનો પ્રયત્ન કર્યો છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો શું કહેવાયું છે. મઝહબની એટલે તો ઇમારત બળી નથી. મઝહબ એ એક અરબી શબ્દ છે વિદ્યાર્થી મિત્રો. મઝહબનો અર્થ થાય છે, આપણે જોઈએ તો ધર્મ એનો અર્થ થાય છે, બરાબર. મઝહબની એટલે તો ઇમારત બળી નથી. ઇમારત એટલે કે મકાન પણ થાય વિદ્યાર્થી મિત્રો. આ પણ એક શું છે, અરબી શબ્દ તરીકે જ આપણે એને ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. બીજી બાબત આપણે જોઈએ તો મઝહબની અહીંયા બહુ જ સ્પષ્ટ રીતે કીધું છે કે મઝહબની એટલે તો ઇમારત બળી નથી. મઝહબ જે છે એટલે કે ધર્મ છે, એ ધર્મની જે ઇમારત છે એટલા માટે જ નથી બની બળી. શા કારણે, શૈતાન એ સ્વભાવે કોઈ આદમી નથી. અને શૈતાન જે છે, શૈતાન એટલે કે જેને આપણે રાક્ષસ તરીકે પણ ઓળખીએ, તો શૈતાન એ સ્વભાવે કોઈ આદમી નથી. સારું થયું એના કારણે જ કે મઝહબ જે છે એ ધર્મની જે શૈતાન જેને આપણે કરીએ કે બદમાસ તરીકે પણ ઓળખીએ છીએ, બદમાસ, બરાબર. શૈતાનને આપણે બદમાસ તરીકે પણ ઓળખીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા કીધું છે કે મઝહબની એટલે તો ઇમારત બળી નથી, શૈતાન એ સ્વભાવે કોઈ આદમી નથી. અને સારું થયું કે શૈતાનનો સ્વભાવ કોના જેવો નથી, માનવ જેવો નથી, બરાબર. આગળ કહે છે કે તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી. આપણી તકદીરમાં ઘણી બધી બાબતો થઈ હોય અને ઘણી બધી બાબતો આપણે કહેતા હોઈએ અને ઘણી બધી બાબતો આપણે વિચારતા પણ હોઈએ કે તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી. તકદીર આપણા માટે ખુદાએ લખી છે, પરંતુ કેટલીક વખતે આપણાને ગમતી નથી. અને આ તકદીરના કારણે કેટલીક વખતે આપણે આપણા નસીબને રોતા પણ હોઈએ વિદ્યાર્થી મિત્રો. તકદીર જેને આપણે નસીબ પણ કહીએ, અને આ નસીબના માટે આપણે રડતા હોઈએ કે ઓ ઈશ્વર, તું એ મારી આવી કિસ્મત, આવું નસીબ બનાવી દીધું. અને તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી. સારું થયું કે કોઈ મનુજે લખી નથી. અને સારું થયું કે કોઈ માનવીએ પોતાની તકદીર લખી નથી. નહીં તો માનવી પાસે જો તકદીર લખવાનું જો હોત તો આપણી તકદીરો કેવી લખી હોત વિદ્યાર્થી મિત્રો. બધાને બધું જ મળી જતું હોય તો પછી ખુદાને ઓળખે કોણ? અને જો ઈશ્વરને ઓળખે નહીં તો જીવનના અંદર કશું એ બાકી રહેશે નહીં. ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતના પોટલા. અને શું કહે છે કે અહીંયા જે ગઝલકાર છે એ ગઝલકારે કીધું છે સ્વર્ગ બધાને સ્વર્ગની ખેવના છે. અને સ્વર્ગ મળે પણ વિદ્યાર્થી મિત્રો ક્યારે મળે? જ્યારે સત્કર્મો, આપણા જે કર્મો છે એ કર્મો સત્કર્મોમાં ફેરવાય, સત્કર્મોમાં ફેરવાય તે સમય દરમિયાન આપણે સ્વર્ગ મળે પ્રાપ્ત કરી શકીએ. ત્યાં સ્વર્ગ મળે એટલે કે મર્યા પછી, ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતના પોટલા. અને જો મર્યા પછી જો સ્વર્ગ ન મળ્યું તો આપણા જીવનના અંદર મુસીબતના પોટલા છે. મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી, અને મરવાની એટલે જ મેં ઉતાવળ કરી નથી. કેવા સુકૂનમાં પર્વતે આપી હશે વિદાય. કેવા સુકૂન હશે, કેવો એ સુકૂન એટલે કે આપણે શું કહીએ કે જેને કાળ કહીએ એવા સમય પણ કહીએ કે કેવા સુકૂનમાં પર્વતે આપી હશે વિદાય. નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી. જે પર્વતો પરથી નદી વહી જાય છે વિદ્યાર્થીઓ મિત્રો, એ નદી ક્યારે પાછી પર્વતો પર વળતી નથી. એટલે જ બહુ જ કઠણ હૃદયે આ જે નદી છે એ નદીને હિમાલય પર્વત વિદાય આપે છે. એ નદી પછી ક્યારેય મળતી નથી પર્વતોને. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર. જો શ્રદ્ધા જ હોય તમામ બાબતોના અંદર, બે જ બાબતો ઉપર, એક તો શ્રદ્ધા અને
बंदगी बे बाबत पर खास एमने प्रभुत्व पाड्यू छे। विद्यार्थी मित्रों ने कीधु छे के श्रद्धानो जो हो विषय तो पुरावानी सी जरूर, कुरानमां तो क्यांय पैगंबरनी सही नथी। अने जो श्रद्धानो हो विषय तो पुरावानी कोई जरूर पड़ती नथी, कुरानमां तो क्यांय पैगंबरनी सही नथी। विद्यार्थी मित्रों, कुरान ए मुस्लिम धर्म न एक धर्मग्रंथ छे। विद्यार्थी मित्रों, अने पैगंबर एले के माणस माणस माटे खुदा द्वारा मोकलायेलो संदेशावाहक, जेने आपणे मेसेन्जर पण कही शकीए छे। तो कुरानमां तो क्यांय पैगंबरनी सही नथी। आगळ कहे छे कवि के हिचकारू कृत्य जोईने इंसानो बोल्या, लागे छे आ रमत कोई शैतानी नथी। केम के हिचकारू कृत्य एटले के एकदम खराब, जे हीनकोटीनू नीचली पायरीनू जेने कहेवाय, ए नीचली पायरीनू ज्यारे हिचकारू कृत्य कर्युं होय, ए हिचकारा कृत्यमां कृत्य जोई इंसानो बोल्या, लागे छे आ रमत कोई शैतानी नथी। अने शैतान पण एवी कृत्य न करे एवं कृत्य माणसे कर्युं छे ए चोक्कस छे। डूबाड़ी दई शकू छू गळा डूब स्मितने, અને ડૂબાડી દઈ શકું છું ગળાડૂબ, ગળાડૂબ એટલે કે ગળા સુધીનું જે પાણી છે ત્યાં સુધી, ગળા સુધી ડૂબેલું જે છે તે ત્યાં સુધી, મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી અને હું હંમેશા રડતો રહું એવું અહીંયા જલનમાત્રી કહે કે મારા અશ્રુઓ એટલા બધા છે મારા પાસે કે બધાને હું ડૂબાડી દઉં, ગળા સુધી, માથાના ભાગ સુધી હું એમને ડૂબાડી દઈ શકું છું, પરંતુ કયા સાનાથી, અશ્રુઓથી હું એમને ડૂબાડી શકું છું, મારા પાસે એટલા બધા અશ્રુઓ અત્યારે સંગ્રહિત છે। ઉઠ બેસમાં જો ભૂલ પડે મનના કારણે, એ બંદગીનો દ્રોહ છે એ બંદગી નથી। અને ઉઠ બેસમાં એટલે કે પ્રાર્થના કરવામાં, એટલે કે નમાઝ જે હોય વિદ્યાર્થી મિત્રો, એ નમાઝની વાત કરવામાં આવી છે કે નમાઝના અંદર એ જો તમે તમારા દિલને લગાવી ન શકો, તમે ખુદા તરફ એને ઝુકાવી ન શકો, તો એ ઉઠ બેસ જ છે, એ મન કંઈ બંદગી નથી, એ તો દ્રોહ છે એ બંદગી નથી। આખરી છેલ્લા શેરમાં કહે છે કવિ કે મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે જલન, અને જ્યારે મૃત્યુ આવશે તો શું થશે જલન। જલન પોતાને, એટલે કે ગઝલકાર પોતે પોતાને પૂછી રહ્યો છે કે મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે જલન, જીવનની ઠેસની તો હજુ કડવળી નથી। અને જીવન જ એવું જીવાયું છે કે હજુ સુધી એની કડવળી નથી, હજુ તો આખું આખું જીવન જીવવાનું બાકી છે। મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે જલન, જીવનની ઠેસથી તો હજુ કડવળી નથી। વિદ્યાર્થી મિત્રો, એક માર્કમાં પૂછી શકાય કે આ ગઝલ સંગ્રહ શામાંથી લેવામાં આવ્યો છે, તો તમારે એમાં ચોક્કસથી લખવાનું કે આ ગઝલ સંગ્રહ જલનમાંથી લેવામાં આવ્યો છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળીશું, ત્યાં સુધી આવજો।